नमस्ते विद्यार्थी मित्रों, हूँ जीनल राठौड़ भूलका सागर विद्याभवन में आपनु स्वागत करूँ छू। मारो विषय छे गुजराती। विद्यार्थी मित्रों, आजे आपने गुजराती में चेप्टर 4 बे खानानो परिग्रह आ पाठ समझवानो छे। विद्यार्थी मित्रों, आ पाठ समझता पहला आ पाठना नामनो थोड़ो टूको परिचय जाणी लईए। बे खानानो परिग्रह एटले बे खाना एटले ट्रेनना बे डब्बानी वात करेली छे। परिग्रह एटले के जरूरी न होई तेवू वापरवा माटे भेगू करवू। अहीं आपणे आ पाठना नामनो आखो अर्थ समझिए तो ट्रेनना बे डब्बा एटले के खानानी जरूर न होवा छता तेनो परिग्रह करवो। परिग्रह एटले के ट्रेनना बे डब्बानी जरूर नथी छता ट्रेनना बे डब्बानी बुकिंग करवी, एटले के मुसाफरी माटे ट्रेनना बे डब्बा नक्की करवा। विद्यार्थी मित्रों, हवे आपणे आ पाठना लेखिकानो थोड़ो टूंकमां परिचय जाणी लईए। पाठ 4 बे खानानो परिग्रह। विद्यार्थी मित्रों, आ पाठना लेखिका छे मनुबहेन गांधी। मनुबहेन गांधीनो जन्म करांचीमां थयो हतो। तेओ મહાત્મા ગાંધીના પિતરાઈ ભાઈ જશવંતલાલના પોત્રી હતા। એટલે કે મનુબહેન ગાંધીનો જન્મ કરાંચીમાં થયેલો, તેઓ મહાત્મા ગાંધીના પિતરાઈ ભાઈ એટલે કે જશવંતલાલના પોત્રી હતા। એટલે કે એમની છોકરી બાપુના અંતેવાસી રહેલા મનુબહેને બાપુના જીવન પ્રસંગો સુંદર શૈલીમાં નિરૂપ્યા છે। એટલે કે બાપુ વિશે ઘણા સારા એવા જીવન પ્રસંગો પણ સુંદર શૈલીમાં એટલે કે સારી રીતે લખેલા છે, લોકોને જણાવ્યા છે। વિરાટ દર્શન અને બાપુ મારી માં તેમના જાણીતા પુસ્તકો છે। એટલે કે મનુબહેન ગાંધીના બે જાણીતા પુસ્તકો છે, એક તો વિરાટ દર્શન અને બીજું બાપુ મારી માં। આ પ્રેરક પ્રસંગ વર્ણનમાં મનુબહેન ગાંધીજીની સગવડો અંગે વિચાર કરીને બાપુ માટે ટ્રેનના ડબ્બાના બે ખાના માંગી લે છે। એટલે કે બાપુની સગવડો, ગાંધીજીની સગવડો અંગે થોડોક વિચાર કરે છે અને એના વિશે જાણીને મનુબહેન ટ્રેનના બે ડબ્બા નક્કી કરી દે છે। હવાઈ જહાજની મળતી સગવડને નકારીને બાપુ ટ્રેનમાં મુસાફરી કરવાનો આગ્રહ રાખતા હતા। એટલે કે હવાઈ જહાજને એમની મુસાફરી એમને મળતી હતી, છતાં પણ એ ટ્રેનમાં જવાની મુસાફરી વધારે પસંદ કરતા હતા। મનુબહેને બે ખાના માગ્યા છે એવી બાપુને ખબર પડતા પોત્રીને બાપુ ઠપકો આપે છે। એટલે કે જ્યારે ગાંધીજીને ખબર પડી કે મનુબહેને એમની માટે બે ડબ્બા નક્કી કર્યા છે, ત્યારે ગાંધીજી એમની પર ખૂબ જ ગુસ્સો કર્યો, એટલે કે એમને ઠપકો આપે છે, ચેતવણી આપે છે। તેમજ સ્ટેશન માસ્તરને બોલાવીને બીજા ખાનાની સગવડ સ્વીકારવાની ના પાડે છે। એટલે કે એક જ ડબ્બામાં અમે બંને લોકો મુસાફરી કરી લેશું અને બીજા ડબ્બો જે આપે છે તો એની પણ સ્વીકારવાની ના પાડે છે। પોતાના ખપ કરતાં વધારે વાપરવું એને બાપુજી એક પ્રકારની હિંસા ગણાવે છે। પોતાના ખપ કરતાં એટલે કે પોતાને જરૂર હોય એના કરતાં વધારે વસ્તુ વાપરવી, વધારે વસ્તુ ઉપયોગમાં લેવી એને બાપુજી હિંસા ગણાવે છે। અહીં પ્રજાના સાચા પિતા તરીકે બાપુજીની છબી ઉપસે છે। એટલે કે પ્રજાના સારા કામ માટે અહીં બાપુજીની સારી એવી છબી એટલે કે સારું એવું માન મળે છે। ચલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે પાઠ તરફ જઈએ। ઈસવીસન 1947ની 30મી માર્ચના રોજ પૂજ્ય બાપુજીને નોઆખલીને બિહારના યજ્ઞમાં ઝંપલાવ્યા પછી પહેલું વહેલું જ લોર્ડ માઉન્ટબેટનને મળવા જવાનું થયું। એટલે કે ઈસવીસન 1947ની 30મી માર્ચના રોજ પૂજ્ય બાપુજીએ નોઆખલી એટલે કે એક નોઆખલી નામનો ઇતિહાસ હતો એને બિહારના યજ્ઞમાં ઝંપલાવી દીધો, પછી પહેલું વહેલું જ એમને લોર્ડ માઉન્ટબેટનને મળવા જવાનું હતું। વાઇસરોયે તો પૂજ્ય બાપુજીને વિમાનમાં મળવા બોલાવેલા, એટલે કે એમને તો વિમાનમાં બોલાવવાનો આગ્રહ કરવામાં આવેલો હતો,
પણ જે વાહનમાં કરોડો ગરીબો મુસાફરી ન કરી શકે તેમાં મારાથી કેમ બેસાય, એમ કહી તેમણે તેનો ઇનકાર કર્યો। એટલે કે બાપુજીનું એવું માનવું હતું કે જે વાહનમાં એટલે કે વિમાનમાં કરોડો ગરીબો મુસાફરી ન કરી શકે એટલે તેમાં બેસીને મુસાફરી ન કરી શકે તેમાંથી મારાથી કેમ બેસાય, એવી રીતનો પોતાની જાતને પ્રશ્ન કરે છે અને વિમાનમાં બેસવાનો ઇનકાર કરી દે છે। ટ્રેનમાં પણ હું તો મારું કામ સારી રીતે કરી લઉં છું, એટલે કે હું મારું કામ જાતે જ સારી રીતે કરી લઉં છું, એટલે હું તો આગગાડીમાં જ આવીશ, આગગાડીમાં એટલે કે હું તો ટ્રેનમાં જ આવીશ, એવો નિશ્ચય કર્યો એટલે કે નિર્ણય કરે છે। ગરમી અસહ્ય હતી, 24 કલાકનો રસ્તો હતો, વળી સ્ટેશને સ્ટેશને આ પરમ પિતાના દર્શન કરવા હજારોની મેદની જામતી, એટલે કે ગરમી ખૂબ જ પડતી હતી, 24 કલાક જેટલો એટલે કે એક દિવસનો રસ્તો હતો, વળી સ્ટેશને સ્ટેશને બાપુજીને મળવા માટે કરોડો લોકો હજારો લોકોની ભીડ જામતી હતી, મેદની એટલે કે ભીડ જામતી હતી, છતાં કંઈ પણ તકલીફની એમને ક્યાં ખેવના હતી, ખેવના એટલે કે એમને કોઈ પણ પ્રકારની પરવા જ ન હતી, કાળજી જ ન હતી। એમણે મને બોલાવીને કહ્યું, એટલે કે એ મનુબહેનને બોલાવે છે અને કહે છે, જો આ યજ્ઞમાં તું એકલી જ મારી સાથે છો એટલે દિલ્હીમાં હું પહેલો વહેલો જાઉં છું, એટલે એમ કહે છે કે આ યજ્ઞમાં તો તું એકલી જ મારી સાથે છો અને દિલ્હીમાં પણ હું પહેલો વહેલો જ જાઉં છું। મેં નોવાખાલી જતાં તો નિશ્ચય કર્યો હતો કે ત્યાં જ કરવું અથવા મરવું અને સાથીઓને છૂટા કર્યા, એટલે કે નોવાખાલી ગયા, નોવાખાલીનો જે ઇતિહાસ હતો તેમાં એ ગયા હતા, ત્યાં જતાં જ તેમણે નિશ્ચય કર્યો, નિર્ણય કર્યો કે ત્યાં જ કરવું એટલે કે ત્યાં જ કામ કરવું, ત્યાં જ મરવું અને સાથીઓ જે કંઈ પણ તેની સાથે હતા એ બધાને છૂટા કરવા, પણ તને આ મારા યજ્ઞમાં ભાગીદાર બનવા માટે મેં રજા આપી છે, એટલે કે તને હું આ યજ્ઞમાં લઈ જવા માગું છું, તું સાથે જ રહી એટલે જેમ નોવાખાલીમાં બધાને છોડીને આવ્યો તેમ જ અહીં બિહારમાં પણ બાકી દેવપ્રકાશ હુનર વગેરે છે તે અને મૃદુલા બહેન રહેશે। શું કહે છે કે નોવાખાલીમાં તો હું બધાને છોડીને આવ્યો, એટલે કે ત્યાં તો ઘણા મારી સાથે કામ કરવાવાળા હતા એ બધાને હું ત્યાં નોવાખાલીમાં જ છોડીને આવ્યો છું, પણ અહીં બિહારમાં પણ બાકી જો દેવપ્રકાશ હુનર અને મૃદુલાબેન તમે ત્રણ જ રહેશો, મૃદુલાબહેન મારા વતી બધું જ સંભાળશે, એટલે કે હું ન હોય છતાં પણ મૃદુલાબહેન બધું જ કામ સારી રીતે સંભાળી લેશે, પણ તને છોડીને કેમ જવાય, એવો પ્રશ્ન પૂછે છે, પણ તને તો છોડીને મારે કેમ જાવું એ તું પણ નહીં ઈચ્છે, એટલે કે એ તું પણ માનવા તૈયાર નહીં થાય કે હું તને પણ કશે છોડીને જાઉં, એટલે તારે મારી સાથે આવવાનું રહ્યું, એટલે શું કહે છે કે એટલે હવે તારે પણ મારી સાથે દિલ્હી આવવાનું છે, ઓછામાં ઓછો સામાન અને નાનામાં નાનો ત્રીજા વર્ગનો ડબ્બો પસંદ કરવાનો, પણ જોજે આમાં તારી ખૂબ કસોટી છે હો। શું કહે છે કે ઓછામાં ઓછો સામાન લેજે અને ટ્રેનમાં નાનામાં નાનો ત્રીજા વર્ગનો ડબ્બો એટલે કે સાવ મધ્યમ વર્ગનો ડબ્બો પસંદ કરજે, પણ જોજે આમાં તારી ખૂબ કસોટી રહેશે એટલે કે તારી ખૂબ પરીક્ષા લેવામાં આવશે। મેં સામાન તો ઓછામાં ઓછો લીધો પણ સ્ટેશને સ્ટેશને પૂજ્ય બાપુજીના દર્શનાર્થીઓની એટલી ભીડ જામશે કે ઘડીએ ઘડીએ એમને આરામ નહીં મળે। શું કહે છે કે મેં સામાન તો ઘણો ઓછો લીધો પણ સ્ટેશને સ્ટેશને બાપુજીને મળવા માટે ઘણા દર્શનાર્થીઓ ભેગા થાય છે, એમની ભીડ જામે છે, આમાં બાપુજીને ક્યાંય પણ આરામ નહીં મળે, વળી ફંડ પણ મારે ગણવું પડશે અને એ બધો જ અવાજ આવશે। આમ વિચારીને મેં બે ખાનાવાળો ડબ્બો પસંદ કર્યો, એકમાં સામાન રખાવ્યો અને બીજામાં પૂજ્ય બાપુજીને સુવા બેસવાનું રાખ્યું, એટલે કે શું કહે છે કે પૂજ્ય બાપુજીને ફંડ એટલે કે એને આરામ પણ નહીં મળે અને ફંડ પણ મારે જ ગણવું પડશે, એટલે કે જે કંઈ પણ પૈસા હશે એ બધા મારે જ ગણવા પડશે, બધો જ અવાજ આવશે એટલે કે બધા લોકોની ભીડ જામે એટલે ખૂબ જ અવાજ આવશે। આમ વિચારીને મેં બે ખાનાવાળો ડબ્બો પસંદ કર્યો, એટલે કે ટ્રેનમાં બે ડબ્બા પસંદ કરે છે, એકમાં મેં સામાન રખાવ્યો અને બીજામાં પૂજ્ય બાપુજીને સુવા બેસવાનું રખાવ્યું।